નંબર એક, સંપત્તિની પાછળ પાગલ બન્યા, તમારી ઇન્ડિવિઝ્યુઅલ લાઈફ ખતમ થઈ ગઈ. રહ્યું કઈ? તમને આમ વિચાર થાય કે આજે આ કરું, ફલાણું કરું, ઢીકણું કરું, કઈ કરી શકો? ઉઠ્યા નથી ત્યારથી દોડધામ શરૂ. જલ્દી લાવ ચા પાણી, જલ્દી નાસ્તો તૈયાર કર, ટાઈમ થઈ ગયો છે. તમે લોકો આટલું મોડું કરો, મોડું પોતે કરે, નામ બીજાનું આપે, આ બધું ઘરમાં ચાલતું હોય ને. સવારે 8 થી 10 માં તો તમારા ઘરમાં અવાય છે, જે આવે ને ચપટમાં આવી જાય. હું આવું તો હું એ ભેગો આવી જાઉં, આવવાનું જ નહીં. ઇન્ડિવિઝ્યુઅલ લાઈફ ખતમ થઈ ગઈ. નંબર બે, સોશિયલ. તમે સંપત્તિ મેળવવા માટે તમારા બિઝનેસની અંદર પાગલ બનો કે તમે સોશિયલને પણ સાચવવા જાઓ? સાહેબ નથી સાચવાતું, એક સાથે બબ્બે પ્રસંગ આવે, શું કરવાનું? એકને એવોઈડ કરવાનું. ઘરમાં મેમ્બર ગણીને પાછા 2 કે 3 હોય, હવે એક ઓફિસ, એક નોકરી, એક ઘર સાચવે, સોશિયલ લાઈફ ખતમ થઈ ગઈ છે. નંબર 3, ફેમિલી લાઈફ. એમ આઈ રાઈટ? નથી, ટાઈમ નથી. કેટલા વાગે આવો છો? સાહેબ 10 થાય, 11 થાય. બિચારો ટેણીઓ પપ્પા 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 કરતો કરતો સૂઈ ગયો, અને સવારે પપ્પો ઉઠે પહેલા સ્કૂલ ભેગો થઈ. વચ્ચે તો પરદેશમાં એવી જોક ચાલતી હતી, સોમથી શનિ તો મળે જ નહીં, રવિવારે છોકરો ઉઠે ને બાજુમાં એનો પપ્પો સૂતેલો દેખાય એટલે મમ્મીને પૂછે, મમ્મી હુ ઇઝ ધીસ? એટલે એનો માં, એની માં કહે, ધીસ ઇઝ યોર પાપા, આ તારો બાપ છે. પણ સોમથી શનિ જોયો જ નથી બચારાએ. આ હાલત, આ કટાક્ષ, પણ હાલત. અને નંબર 4, જેની પાસે ઇન્ડિવિઝ્યુઅલ લાઈફનો સમય ન હોય, જેની પાસે સોશિયલ અને ફેમિલી લાઈફનો ટાઈમ ન હોય, એની પાસે સ્પિરિચ્યુઅલ લાઈફ માટે ટાઈમ ક્યાં હોય? સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક. ક્યારે તમે સાંજ પડે, રાત પડે, અધરાતે મધરાતે ઉઠ્યા ખરા? ઉઠ્યા? આ ભૂખ લાગી એટલે ઉઠ્યા, શરમ આવે છે? અધરાતે મધરાતે ક્યારેક ઉઠીને તમારી જાતને પ્રશ્ન કરો, હુ એમ આઈ, વેર એમ આઈ એન્ડ વેર એમ આઈ ગોઈંગ? હું કોણ છું? હું ક્યાં છું? અને હું ભવિષ્યમાં ક્યાં જઈ રહ્યો છું? કહાં સે તું આયા હૈ, કહાં તુઝે જાના હૈ? ક્યારેક તો તમારા આત્માને પૂછો. ખાલી આ 5-50 વર્ષની જિંદગી નથી, અહીંથી નીકળીને વળી પાછો કોઈક નવો ભાવ લેશું તે વળી પાછા 500 વર્ષની લાઈફ આવવાની છે. એને સુધારવી હોય તો આ ભાવને સુધારવો પડે, એને માટે જાત માટે સમય કાઢવો પડે. 10 મિનિટ સૂતા પહેલા, 10 મિનિટ ઉઠીને. નાના હતા ને ત્યારે આપણી મમ્મીઓ આપણને સંભળાવતી, કાને મારા ગુંથુનાથને, માથે મારા હૈડે મારા અરનાથને, સાર કરે મારા. આ નામ એટલા માટે એને શ્રવણ કરાવતી હતી કે નામ દ્વારા એનું જીવન પવિત્ર થઈ જાય. પરમાત્માનું નામ સ્મરણ છે. નૌકાર ગણવાનો ટાઈમ હોય છે ભાઈ? ઉઠીને કેટલા નૌકાર ગણવાના અને સૂતા? બસ પકડી લીધું છે. કેમ 12 ના ગણાય તો? કેમ 8 ને 7 કર્યા? બસ પકડી લીધું છે. સૂતા 7, ઉઠતા 8. કોકે અપરાધ જોડી દીધો ને આપણે પકડી લીધો. ભલા માણસ, ખાલી નૌકાર નથી ગણવાના, ઉઠીને તમારી જાતને પૂછવાનું છે, આજે આખા દિવસમાં મારે શું કરવાનું છે? નહીં, કુછ નહીં. યંગસ્ટર એજ્યુકેશનની પાછળ દોડે છે, વડીલો બિઝનેસની પાછળ દોડે છે. આ બે તમારી લાઈફ ખતમ કરીશ. હવે ત્રીજી વાત છે, જે તમારા ભીતરમાં, તમારા મગજમાં નેગેટિવ સ્ટ્રેસ આપે છે, અને એનું નામ છે રિલેશન.